કોરોનાની વેક્સિન ભારતમાં આવી ગઈ છે અને આજથી લોકોને રસી આપવાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે પાલનપુર તાલુકાના રતનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે કાંકરેજના ધારાસભ્યના હસ્તે રસીકરણનો પ્રારંભ કરાયો હતો. સરહદી બનાસકાંઠા જિલ્લાના અલગ અલગ આરોગ્ય કેન્દ્રો પર આજે કોરોના વેક્સિનની કામગીરી હાથ ધરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીના ઉદ્બોધન બાદ વેક્સિનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી, જેમાં પાલનપુર તાલુકાના રતનપુર ખાતે કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં રતનપુર PHC ના મેડિકલ ઓફિસર ડૉક્ટર નિકિતાબેન પટેલને પહેલી રસી આપવામાં આવી હતી. કાંકરેજના ધારાસભ્ય કીર્તિસિંહ વાઘેલાએ કોરોના મહામારી વચ્ચે વેક્સિનને આશાનું કિરણ ગણાવી હતી. આ પ્રસંગે સિવિલ સર્જન ડૉક્ટર ભરત મિસ્ત્રી, ભાજપ અગ્રણી અમૃતભાઈ દેસાઈ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ લાલજીભાઈ દેસાઈ, મંત્રી નિલેશ મોદી, અગ્રણી ડૉક્ટર ગિરધર પટેલ, તાલુકા આરોગ્ય અધિકારી સહિત આંગણવાડી કાર્યકરો અને સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા. આજે આપણા સૌના માટે આનંદ અને ગૌરવનો દિવસ છે. ઘણા બધા સમયથી આપણું રાષ્ટ્ર, રાજ્ય અને સમગ્ર વિશ્વ કોરોના વૈશ્વિક મહામારીના કોરોનાના કહેર વચ્ચે આફતોમાં ઘેરાયેલું હતું અને આ આફતોમાંથી એક આશાનું કિરણ કહી શકાય એવું COVID-19 વેક્સિન આજે દેશના પ્રધાનમંત્રીજી માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના હસ્તે આ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો. આજે અમારા બનાસકાંઠા જિલ્લામાં પાલનપુર તાલુકાના રતનપુર મુકામે PHCની અંદર વેક્સિન શુભારંભની શરૂઆત થઈ. આ કોરોના કાળમાં જેમને કોરોના વોરિયર્સ તરીકે કામ કર્યું છે, પોતાના જાનના જોખમે લોકોને બચાવવાનું કામ કર્યું છે, એવા સૌ કોરોના વોરિયર્સને સૌ પ્રથમ સરકારશ્રીની ગાઈડલાઇન પ્રમાણે રસીકરણ કરવાનો આજે શુભારંભ થયો છે. આજે લગભગ 62 લોકોનું રસીકરણ થશે. રસીકરણની શરૂઆત પણ થઈ શકી છે. રસીકરણથી કોઈ પણ જાતની અફવાથી કંઈ એમાં કોઈ ગભરાવાની કોઈ જરૂર નથી. ગુજરાત સરકારના ધારાસભ્ય તરીકે આજે અહીં રસીકરણની શરૂઆત કર્યા પછી પણ હું લોકો વચ્ચે બેઠો છું. રસીકરણ થયું છે, એમને પણ પૂછપરછ થઈ છે. રસીકરણનું કોઈ પણ રિએક્શન પણ નથી અને આ રસીકરણથી સમગ્ર દેશમાં જે આફતોના વાદળો ઘેરાયા હતા એ વાદળો વિખેરાશે. કોરોના વેક્સિનમાંથી આપણે જલ્દી જલ્દી આપણા લોકો મુક્ત થાય અને ફરીથી સમગ્ર ભારત વર્ષ ધમધમતું થાય, સુખી અને સમૃદ્ધ થાય એવું આજના તબક્કે હું શુભેચ્છા પાઠવું છું. કોરોના વેક્સિનની શરૂઆત સૌપ્રથમ આરોગ્યના કર્મચારીઓથી કરવામાં આવી હતી, જેમાં પ્રથમ રસી રતનપુર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડૉક્ટર નિકિતા પટેલને મૂકવામાં આવી હતી. આ પ્રસંગે રસી લેનાર મહિલા ડૉક્ટરે રસીની કોઈ આડઅસર ન હોવાનું જણાવી રસીકરણ કરાવવાનો અનુરોધ કર્યો હતો. વેક્સિન લીધા પહેલાં મનમાં થોડું અમને એવું જ હતું, વેક્સિન એકદમ સેફ જ છે અને કોઈ ડર નહોતો અમને વેક્સિન લીધા પહેલાં બી અને અત્યારે બી. વેક્સિન લીધા પછી બી બધું ઓકે જ છે અને સારું જ છે અને અમને વેક્સિન ઉપર પૂરી શ્રદ્ધા છે કે એનાથી કોઈ આડઅસર નહીં થાય અને થશે બી નહીં. અને હું એક ડૉક્ટર છું અને હું બી એક કોરોના વોરિયર્સ તરીકે કામ કરી ચૂકી છું અને અમને વેક્સિન લીધા પછી સારું લાગે છે. અત્યારે જનરલી વેક્સિનને લઈને લોકોના મનમાં એક ડર છે કે સાઇડ ઇફેક્ટ થશે, આ તે શું કહેશે, એવા લોકોને શું મેસેજ આપવા માંગો છો? એવા લોકોને મેસેજ એવો આપવા માગું છું કે આ વેક્સિન એકદમ સેફ છે અને બધાએ લેવી જોઈએ, બધાના પરિવાર અને ફેમિલી માટે સારું છે અને આ વેક્સિનથી કોઈ આડઅસર નથી અને આપણા પરિવાર માટે જ આ વેક્સિન લેવું જરૂરી છે. વેક્સિન બાદ સામાન્ય અસર દેખાય તો એના માટે અમારા જે મેડિકલ ઓફિસર છે એમને ઇન્ફોર્મ કરી અને એ લોકો AFI કીટ રેડી જ હોય છે અમારી અને બધું ઇમરજન્સીમાં એ લોકો મેનેજ કરી શકે છે અને કોઈ આડઅસર છે જ નહીં આની તો, પણ થાય તો એ લોકો બધું હેન્ડલ કરી શકે છે. એમ